નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ શિક્ષણ ગુણવત્તા સુધારણા કાર્યક્રમ અંતર્ગત સંધાન કાર્યક્રમને અનુલક્ષીને આજે બોટની વિષયમાં અમે બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા વિષય અંગેનો ખ્યાલ સ્પષ્ટ કરવાના છીએ. હું ડોક્ટર ભરતભાઈ મૈત્રે બોટની વિષયમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ભાવનગર ખાતે ફરજ બજાવું છું અને સાબરમતી નદી કિનારા અને વનસ્પતિ વિષયનો ફ્લોરિસિક સ્ટડીનો અભ્યાસ મેં પીએચડી પૂર્ણ કરેલ છે. મારી સાથે આજે બે અધ્યાપક મિત્રો જે સુરેશ ગોર બાઉદીન સાયન્સ કોલેજ જૂનાગઢ ખાતે બોટની વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપે છે, જેમના પીએચડી સંશોધન વિષયની અંદર જૂનાગઢમાં ગીર અને ગીરની આસપાસના વિસ્તારમાં તેઓ ઇથનો મેડિસિનલ વર્ક કરેલ છે. સાથે છે ડોક્ટર કિરીટ કણઝારિયા સાહેબ કે જેઓ કે શાહ જરોદવાલા મણિનગર સાયન્સ કોલેજની અંદર બોટની વિષયમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપે છે. તેમણે પણ જામનગર જિલ્લાના જામખંભાળિયા, લાલપુર આ વગેરે તાલુકાની અંદર ઇથનો મેડિસિન અને ટેક્સોનોમિક રિસર્ચ વર્ક પૂર્ણ કરેલ છે. એટલે કે ત્રણેય અધ્યાપક મિત્રો ખાસ કરીને ફિલ્ડ સ્ટડી અને મોટે ભાગે જે જૈવ વિવિધતાને અનુલક્ષીને જે વિષય છે એમાં જાણકારી રાખે છે. હવે આજનો જે વિષય આપણો છે બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા, જે આપ સ્લાઇડમાં જોઈ શકો છો ટોપિક જે બતાવેલ છે. બાયોડાયવર્સિટી ખાસ કરીને જે વિષય છે એ વિષય સજીવોની વિવિધતા છે. ખાસ કરીને જોવા જઈએ તો એમ કહું કે આપણી પૃથ્વી એ પૃથ્વી પર વસતા સજીવ, તો દરેકે દરેક જીવ એ સૂક્ષ્મજીવ હોય કે મહાકાય જીવ હોય, એ દરેકે દરેક જીવને અનુલક્ષીને તેમાં જોવા મળતી વિભિન્નતા વિવિધતા જેને આપણે જૈવ વિવિધતા અને અંગ્રેજીમાં બાયોડાયવર્સિટી કહીએ છીએ. આ અભ્યાસ જ્યારે શૈક્ષણિક રીતે કરવાનો હોય ત્યારે એના કેટલાક ઘટકો આપણે ધ્યાનમાં લેવા પડે, જેમાં આપ જોઈ શકો છો કે વોટ ઇઝ બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા શું છે, હાઉ ટુ બાયોલોજીસ્ટ ઓર્ગેનાઇઝ બાયોડાયવર્સિટી, એટલે સામાન્ય રીતે જે જૈવ વિજ્ઞાનના સંશોધકો છે એ કઈ રીતે બાયોડાયવર્સિટીને આયોજિત કરે છે, વાય ઇઝ બાયોડાયવર્સિટી ઇમ્પોર્ટન્ટ, તો જૈવ વિવિધતાનું મહત્વ શું છે, વોટ ઇઝ ધ બાયોડાયવર્સિટી ક્રાઇસિસ, એટલે ખાસ કરીને જ્યારે જૈવ વિવિધતાની જે કટોકટી છે એ કઈ કઈ છે એના વિશેનો ખ્યાલ, અને હાઉ કેન વી પ્રોટેક્ટ બાયોડાયવર્સિટી, એટલે ખાસ કરીને પૃથ્વી પર વસતા ભૌતિક જીવોની અંદર જ્યારે આપણે જૈવ વિવિધતાનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એના સંરક્ષણની જવાબદારી પણ આપણી છે, તો હાઉ કેન વી પ્રોટેક્ટ બાયોડાયવર્સિટી. ઇન્ટ્રોડક્શન વિશે આપણે ખ્યાલ આપીએ તો ખાસ કરીને મોટાભાગના વૈજ્ઞાનિકો એ આપણી પૃથ્વીને, ખાસ કરીને જેટલા બ્રહ્માંડમાં જેટલા પણ ગ્રહો આવેલા છે એમાં એક નાનો ગ્રહ પૃથ્વી છે, એ પૃથ્વીની અંદર જીવન જે આપણે સજીવ કહીએ છીએ એ સૃષ્ટિનો વસવાટ થયેલો છે. અને સામાન્ય રીતે પૃથ્વી પર આવા સજીવો લગભગ મોટે ભાગે બધી જ જગ્યાએ જોવા મળે છે. સામાન્ય રીતે પર્વતના ઢોળા હોય કે ઊંચા પર્વતો ઉપર હોય, અથવા તો મહાસાગર કે દરિયાના પેટાળમાં હોય, અથવા તો બળબળતા રણ પ્રદેશની અંદર પણ જોવા મળે છે, થીજી ગયેલા ધ્રુવીય પ્રદેશમાં પણ તે જોવા મળે છે, જંગલોમાં, ટાપુઓ ઉપર, મીઠા પાણીનો વસવાટ કે જેમાં નદી સરોવર ખાડા ખાબોચી આવે, અથવા ખાડી પ્રદેશ કે ઓપન પ્લેન ગ્રાઉન્ડ વિસ્તાર એટલે કે આપણે જે સમાંતર સમતલ ભૂમિ જેને કહીએ છીએ તેની ઉપર વસવાટ કરતા સજીવોનો સમાવેશ થાય છે. This life which has been supported on planet Earth comes in many shapes, forms and size, ranging from bluebells and deadwoods to butterflies and even tiny microbes. તો સામાન્ય રીતે નાનામાં નાના સૂક્ષ્મ જીવોથી માંડી અને મહાકાય વેલ સુધીના જે પ્રાણીઓનો સમાવેશ થાય છે. This array of life is known as biodiversity. તો આ જે એક સળંગતા છે એને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. Biodiversity is both a measure of the variety of life and the indicator of overall health of our planet. તો સામાન્ય રીતે પૃથ્વી પર વસતા જેટલા પણ આવા સજીવો છે અને સજીવોમાં જે વિભિન્નતા છે વિવિધતા છે એ સામાન્ય રીતે એક આરોગ્યપ્રદ ઓવરઓલ જે હેલ્થ પ્લેનેટ કહેવામાં આવે છે એના એક સૂચક તરીકે કામ કરે છે. ટુ ડેટ સાયન્ટિસ્ટ હેવ આઈડેન્ટિફાઈડ એન્ડ કાઉન્ટેડ અબાઉટ 1.4 મિલિયન સ્પીસીસ વિચ ઇઝ ઓનલી અ સ્મોલ ફ્રેક્શન ઓફ ધ નંબર ઓફ સ્પીસીસ દેટ ધે થિંક મે એક્ઝિસ્ટ
ઓન અવર ટીની પ્લેનેટ. તો સામાન્ય રીતે આપણા પૃથ્વી પર જે ખાસ કરીને આ જીવ જોવા મળે છે, આ જીવોમાં ગણતરી કરતાં લગભગ 1.4 મિલિયન સ્પીસીસ અત્યાર સુધી નોંધાયેલી છે. આમાં સામાન્ય રીતે આપણે જ્યારે જોઈએ તો મોટે ભાગે બોટની વિશેની વાત કરીએ ત્યારે એમાં એન્જિયોસ્પર્મ્સ જે લગભગ 2.5 લાખ જેટલા એન્જિયોસ્પર્મ જોવા મળે છે, 46,983 જેટલી ફોક, 26,900 જેટલી લીલ, 17,000 જેટલા દ્વિઅંગી વનસ્પતિ, 750 જેટલા અનાવૃત બીજધારી, 4,760 બેક્ટેરિયા અને બ્લ્યુગ્રન આલ્ગી એટલે કે જેમાં મોટે ભાગે સિયાનો ફાઇસી અને જેને સિયાનો બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા પ્રાણીઓમાં જોઈએ તો ઇન્સેક્ટ 7,51,000, અધર આર્થ્રોપોડ્સ અને માઇનર ઇન્વર્ટિબ્રેટ્સ છે 1,32,461 જેટલા. આમ કુલ સજીવોની ગણતરી કરીએ જે સૂક્ષ્મ બેક્ટેરિયાથી માંડી મહાકાય પ્રાણી સુધીના એ લગભગ 14,35,662 જેટલા છે. તો બાયોડાયવર્સિટી છે એ બાયોડાયવર્સિટીને આપણે કઈ રીતે વહેંચી શકીએ, એનો યુનિટ શું છે? તો સામાન્ય રીતે આપણે જોઈએ તો ખાસ કરીને સજીવ અને નિર્જીવ, સજીવોની અંદર સેલ એ નાનામાં નાનો એકમ છે અને નિર્જીવ સૃષ્ટિ કહીએ તો એટમ્સ એટલે કે અણુ એ નાના નામના એકમ છે. તો આવા અણુ મોલેક્યુલર સબ યુનિટ્સ અથવા મહાઅણુ મેક્રોમોલેક્યુલ્સ, ત્યાર પછી સેલ્સ એટલે કે કોષીય રચના, કોષ ભેગા થાય એ પેશી બનાવે, અંગોની રચના કરે અને એક ઓર્ગેનિઝમ એટલે કે એક દેહરચના અસ્તિત્વમાં આવે છે. આ જે દેહરચના છે એ ખાસ કરીને જૈવ વિવિધતાના બે ભાગમાં વહેંચાયેલા છે. એક ભાગ એની જીવનતા તરફનો આપણે ઉપયોગ કરીએ તો ખાસ કરીને એ જુદી જુદી જાતિમાં વહેંચાયેલા છે જેને આપણે સ્પીસીસ કહીએ છીએ. આ સ્પીસીસ જે ચોક્કસ જનેરામાં વહેંચાયેલી છે એ ફાઇલા અને કિંગડમ એટલે કે જે તમે આપણે વનસ્પતિ સૃષ્ટિ ભણતા હોય કે પ્રાણી સૃષ્ટિ હોય અથવા બેક્ટેરિયાનું વર્ગીકરણ તમે ભણ્યા છો તો એની અંદર જે વર્ગીકરણના જુદા જુદા ઘટકો આવે છે સૃષ્ટિથી માંડી અને જાતિ સુધીના, તો એ દરેક પર્ટિક્યુલર એક સજીવ સૂચવે છે. અને બાજુમાં જે બાયોડાયવર્સિટીનો બીજો એકમ છે એમાં ઇકોસિસ્ટમ, કોમ્યુનિટીઝ અને પોપ્યુલેશન. તો ખાસ કરીને ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્ર, સજીવ અને નિર્જીવને જોડતી કડી, ખાસ કરીને એનો અભ્યાસ, કોમ્યુનિટીઝ એટલે કે વસાહતો અને પોપ્યુલેશન આ વસાહતની અંદર જોવા મળતી વસ્તીની જાતિ. બાયોલોજીકલ ડાયવર્સિટી પ્રસ્તુત સ્લાઇડની અંદર જે લખાણ લખેલું છે તો ખાસ કરીને બાયોલોજીકલ ડાયવર્સિટી શું છે તો એને કઈ રીતે વ્યાખ્યાયિત કરાય અથવા એને આપણે કઈ રીતે મૂલવીએ છીએ. તો ધ વેરાયટી એન્ડ વેરિએબિલિટી એમોંગ લિવિંગ ઓર્ગેનિઝમ્સ એન્ડ ધ ઇકોલોજીકલ કોમ્પ્લેક્સીસ ઇન વિચ તે અકર. તો સામાન્ય રીતે જે પરિસ્થિતિય જટિલતાની અંદર જોવા મળતા સજીવો એમાં વિશિષ્ટતા અને વિવિધતાનો સમાવેશ થાય. ધ મેટર ઓફ ડિફરન્ટ આઇટમ એન્ડ ધેર રિલેટિવ ફ્રીક્વન્સી ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી, ધીસ આઇટમ આર ઓર્ગેનાઇઝ એટ મેની લેવલ્સ રેન્જિંગ ફ્રોમ કમ્પ્લીટ ઇકોસિસ્ટમ ટુ ધ બાયોકેમિકલ સ્ટ્રક્ચર, ધ જીન્સ ડેટ આર ધ મોલેક્યુલર બેઝિસ ઓફ હેરિડિટી. તો સામાન્ય રીતે જે સજીવ છે એ સજીવ જે નાનામાં નાનો યુનિટ આપણે જેને આપણે અનુવંશિકતાનો ગુણધર્મ કહીએ છીએ મોલેક્યુલર લેવલે એ જનીન સૂચવે છે. થસ ધ ટર્મ એનકમ્પોઝિસ ડિફરન્ટ જીન્સ સ્પીસીસ ઇકોસિસ્ટમ ધેર રિલેટિવ એબન્ડન્સ એટલે ખાસ કરીને જે વસ્તીની વિપુલતા છે એ જુદી જુદી જનીનો, જાતિઓ કે નિવસન તંત્રને આધારિત છે. ધ ડાયવર્સિટી ઓફ લાઈફ ઇન્કલુડ્સ ધ ફૂલ રેન્જ ઓફ ઇકોસિસ્ટમ્સ ઓર કોમ્યુનિટી ડાયવર્સિટી, સ્પીસીસ ડાયવર્સિટી એન્ડ જીનેટિક ડાયવર્સિટી. તો સામાન્ય રીતે જ્યારે વનસ્પતિના અથવા તો પ્રાણીઓ કે નાના સૂક્ષ્મજીવો હોય એને જ્યારે આપણે વિભિન્નતા વિશેને અનુલક્ષીને વાત કરીએ છીએ તો એની અંદર કોમ્યુનિટી ડાયવર્સિટીનો પણ સમાવેશ થાય છે, એટલે કે વસાહતને અનુલક્ષીને એની વિભિન્નતા જોવા મળે, જાતિઓને અનુલક્ષીને અથવા જનીનિક બંધારણને અનુલક્ષીને વિભિન્નતાઓ જોવા મળે છે. ધ ડેફિનેશન એઝ પર IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર અને UNEP યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન ઇઝ ધ ટોટાલિટી ઓફ જીન્સ સ્પીસીસ એન્ડ ઇકોસિસ્ટમ ઇન અ રિજિયન. એટલે ખાસ કરીને જે કોઈ પણ વિસ્તારની અંદર જનીન, જાતિઓ અને નિવસન તંત્રનો ટોટાલિટી એટલે કે એક સરખાપણો ઘટક કુલ અંદાજ એ વિસ્તાર બાયોડાયવર્સિટી સૂચવે છે. એઝ પર ધી કાસ્ત્રી ઇન ફ્રાન્સ ઇન 1996 દે ગીવ અ ડેફિનેશન ઓફ બાયોડાયવર્સિટી, ધ એન્સેમ્બલ એન્ડ ઇન્ટરેક્શન ઓફ જીન્સ સ્પીસીસ એન્ડ ઇકોલોજીકલ ડાયવર્સિટી એટ ગિવન પ્લેસ એન્ડ ટાઈમ. એટલે સામાન્ય રીતે
જે જનીનો અથવા જાતિઓ અને ઇકોલોજીકલ ડાયવર્સિટી એટલે કે પરિસ્થિતિ કે વિભિન્નતાને એ ચોક્કસ સ્થળ અને સમયે બંને વચ્ચેનો જે ઇન્ટરેક્શન છે, આંતરક્રિયા છે, એ સૂચવે છે. બાયોલોજીકલ ડાયવર્સિટી મીન્સ એટલે કે બાયોલોજીકલ ડાયવર્સિટી શું છે? ધ નંબર ઓફ ડિફરન્ટ નેટિવ સ્પીસીસ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન અ હેબિટેડ જિયોગ્રાફિકલ એરિયા. એટલે સામાન્ય રીતે કોઈ પણ વિસ્તાર હોય અથવા તો કોઈ ભૌગોલિક વિસ્તાર છે તેની અંદર જે તે વિસ્તારમાં જોવા મળતી જુદી જુદી જાતિઓ એ સ્વતંત્ર રીતે વહેંચાયેલી છે. ધ વેરાયટી ઓફ ડિફરન્ટ હેબિટેટ્સ વિધિન એન એરિયા. તો કોઈ ચોક્કસ વિસ્તારની અંદર જુદા જુદા પ્રકારના વિસ્તાર અથવા નિવાસસ્થાન દર્શાવે છે. ધ વેરાયટી ઓફ ઇન્ટરેક્શન દેટ અકર બિટવીન ડિફરન્ટ સ્પીસીસ ઇન અ હેબિટેટ. એ એક જ નિવાસસ્થાનની અંદર જુદા જુદા સજીવો વચ્ચેની આંતરક્રિયા સૂચવે છે. ધ રેન્જ ઓફ જીનેટિક વેરિએશન એમોંગ ઇન્ડિવિડ્યુઅલ્સ વિધિન અ સ્પીસીસ. તો ખાસ કરીને એક જ જાતિમાં એક જ સ્વતંત્ર રીતે જીવતા સજીવની અંદર પણ ક્યારેક જીનેટિક વેરિએશન એટલે કે જનીનોનું જે વિભિન્નતા છે એ જોવા મળતી હોય છે. આપણે ખાસ કરીને ભારતની અંદર જોઈએ તો ચોખાની જાત કે જુદા જુદા પ્રકારની છે એ આપણે જણાવી શકીએ. હવે ખાસ કરીને બાયોડાયવર્સિટીના ઘટકો, કોમ્પોનન્ટ્સ ઓફ બાયોડાયવર્સિટી, જીનેટિક ડાયવર્સિટી, સ્પીસીસ ડાયવર્સિટી, ઇકોસિસ્ટમ ઓર ઇકોલોજીકલ ડાયવર્સિટી અને ફંક્શન ડાયવર્સિટી. તો વેરાયટી ઇન ધ જીનેટિક મેકઅપ એમોંગ ઇન્ડિવિડ્યુઅલ્સ વિધિન અ સ્પીસીસ એટલે કે કોઈ એક જ જાતિની અંદર જ્યારે જનીન બંધારણને અનુલક્ષીને જો વિવિધતા વિશેષતા જોવા મળતી હોય તો એને આપણે જીનેટિક ડાયવર્સિટી એક બાયોડાયવર્સિટીનો ઘટક છે. વેરિએશન એમોંગ ધ સ્પીસીસ ઓર ડિસ્ટિંક્ટ ટાઈપ્સ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ ફાઉન્ડ ઇન ડિફરન્ટ હેબિટેટ ઓફ ધ પ્લેનેટ. એટલે ખાસ કરીને જે જીવંત સજીવો છે એની અંદર જુદી જુદી જાતિઓમાં જે વિભિન્નતા જોવા મળે છે તો એ સ્પીસીસ ડાયવર્સિટી. ઇકોસિસ્ટમ ઓર ઇકોલોજીકલ ડાયવર્સિટી, વેરાયટી ઓફ ફોરેસ્ટ, ડેઝર્ટ, ગ્રાસલેન્ડ, સ્ટ્રીમ્સ, લેક્સ, ઓશન્સ, કોરલ રીફ્સ, વેટલેન્ડ્સ એન્ડ અધર બાયોલોજીકલ કોમ્યુનિટીઝ. તો સામાન્ય રીતે નિવાસતંત્રની વાત કરીએ તો જંગલો સ્વરૂપની રણપ્રદેશ હોય કે ઘાસના મેદાનો હોય અથવા પાણીના જે વહેણ કહીએ છીએ સ્ટ્રીમ્સ અથવા ઝરણા સરોવર સ્વરૂપે, સરોવર, તળાવ, મહાસાગર અથવા કોરલ રીફ્સ અને ખાસ કરીને વેટલેન્ડ્સ કે જે ભીના અથવા ભેજવાળા વિસ્તાર છે એની ચર્ચા થઈ શકે. અને ફંક્શનલ બાયોડાયવર્સિટી, બાયોલોજીકલ એન્ડ કેમિકલ પ્રોસેસીસ ઓફ ફંક્શન્સ નીડેડ ફોર ધી સર્વાઈવલ ઓફ સ્પીસીસ એન્ડ બાયોલોજીકલ કોમ્યુનિટીઝ. તો સામાન્ય રીતે કોઈ પણ જીવ હોય, એ સૂક્ષ્મજીવ હોય કે મહાકાય જીવ હોય, એને બાયોલોજીકલ કોમ્યુનિટીઝને પોતાની જીવંતતા માટે બાયોલોજીકલ એટલે કે જૈવવૈજ્ઞાનિક રીતે અને કેમિકલ પ્રોસેસ એટલે કે રાસાયણિક જે કંઈ ચયાપચયની ક્રિયા થતી હોય અથવા તો જૈવિક કે અજૈવિક ઘટકોને અનુલક્ષીને એ પણ ખાસ જરૂરી છે. તો એને ફંક્શનલ ડાયવર્સિટી તરીકે, તો આ ચાર ઘટકો એ બાયોડાયવર્સિટીના ઘટકો છે. જીનેટિક ડાયવર્સિટી, ઇટ રિફર્સ ટુ ધી વેરિએશન ઓફ જીન્સ વિધિન સ્પીસીસ. તો એક સ્પીસીસની અંદર જે જનીનમાં વેરિએશન છે એ સૂચવે છે. ધીસ કવર્સ ડિસ્ટિંક્ટ પોપ્યુલેશન ઓફ ધ સેમ સ્પીસીસ એટલે ખાસ કરીને કોઈ ચોક્કસ વસાહતની અંદર, વસ્તીની અંદર એક જ સ્પીસીસમાં પણ એ જુદા જુદા સ્વરૂપે જોઈ શકાય છે. અને ખાસ કરીને જે મેં હમણાં રાઈસનું કીધું કે જુદા જુદા પ્રકારના ચોખા છે. જીનેટિક વેરિએશન વિધિન પોપ્યુલેશન એટલે કે કોઈ એક પોપ્યુલેશન હોય કે જેમાં ખાસ કરીને ઇન્ડિયન્સ રિનોઝ એટલે ખાસ કરીને આસામની અંદર જે ગેંડા જોવા મળે છે અથવા લો એમોંગ્સ ધ ચિતાસ એટલે કે જે ચિત્તાની પ્રજાતિ અત્યાર તો મોટે ભાગે લુપ્ત થતી જાતિ આપણે જણાવીએ છીએ. ઇટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ જીન્સ ફાઉન્ડ વિધિન અ પોપ્યુલેશન ઓફ સિંગલ સ્પીસીસ. તો ખાસ કરીને કોઈ એક સિંગલ સ્પીસીસ હોય તો એમાં પણ ડિફરન્ટ જીનનું કોમ્બિનેશન જોવા મળે છે. પેટર્ન ઓફ વેરિયન્ટ ફાઉન્ડ વિધિન ડિફરન્ટ પોપ્યુલેશન ઓફ સેમ સ્પીસીસ. તો એક જ સ્પીસીસની અંદર જુદા જુદા જે વસાહત છે અથવા વસ્તી છે એમાં પણ આ પેટર્ન જોવા મળે છે. વેરિએશન એટ ધ લેવલ ઓફ ઇન્ડિવિડ્યુઅલ જીન્સ એન્ડ પ્રોવાઇડ્સ અ મિકેનિઝમ ફોર પોપ્યુલેશન્સ ટુ એડેપ્ટ ધેર એવર ચેન્જિંગ એન્વાયરમેન્ટ. તો ખાસ કરીને એક એડેપ્ટેશન એવું છે કે જ્યારે કોઈ પણ પ્રકારનું વાતાવરણમાં ચેન્જ ન થતો હોય તો ત્યારે પણ આ જીનેટિક મેકઅપ દર્શાવે છે. દેર ઇઝ અ ડેલિકેટ ઇન્ટરડિપેન્ડન્સ બિટવીન બાયોલોજીકલ એન્ડ જીનેટિક ડાયવર્સિટી. તો આ જીનેટિક અને બાયોલોજીકલ ડાયવર્સિટી છે એને ખાસ કરીને ઇન્ટરડિપેન્ડન્સ એટલે આંતર જે સ્વતંત્રતા આપણે જે કહીએ છીએ. ચેન્જીસ ઇન બાયોડાયવર્સિટી રિઝલ્ટ ઇન ચેન્જીસ ઇન ધ એન્વાયરમેન્ટ રિક્વાયરિંગ સબસિક્વન્ટ એડેપ્ટેશન ઓફ ધ રિમેનિંગ સ્પીસીસ.
તો ખાસ કરીને જે બાકી રહેલી સ્પીસીસ જાતિઓ છે તો એમાં બાયોડાયવર્સિટીના ચેન્જીસના કારણે પર્યાવરણની અને એની ચેન્જીસની શું અસર છે એ પણ જીનેટિક ડાયવર્સિટીમાં એક ઘટક છે. ઇફ ચેન્જીસ ઇન જીનેટિક ડાયવર્સિટી પર્ટિક્યુલરલી લોસ ઓફ ડાયવર્સિટી થ્રુ ધ લોસ ઓફ સ્પીસીસ રિઝલ્ટ ઇન લોસ ઓફ બાયોલોજિકલ ડાયવર્સિટી. તો જીનેટિક ડાયવર્સિટીમાં ચેન્જ થાય તો ખાસ કરીને એ વિભિન્નતામાં પણ એ લોસ છે, એ જ પ્રમાણે સ્પીસીસમાં પણ લોસ છે, અને આફ્ટરઓલ એ બાયોલોજિકલ ડાયવર્સિટીની અંદર લોસ દર્શાવે છે. સ્પીસીસ ડાયવર્સિટી, ફોર એક્ઝામ્પલ અ કોમ્યુનિટી કન્ટેનિંગ 10 સ્પીસીસ વુડ બી મોર ડાઇવર્સ દેન અ કોમ્યુનિટી વિથ 5 સ્પીસીસ. એટલે કે કોઈ કોમ્યુનિટી હોય એમાં 5 જાતિ જોવા મળતી હોય, એના કરતાં જો 10 જાતિ જોવા મળે તો ખાસ કરીને સ્પીસીસ ડાયવર્સિટી, એટલે કારણ કે જાતિઓની સંખ્યા જેમ વધુ એમ એ ડાયવર્સિટી સારી. ટુ સ્પીસીસ ફાઉન્ડ ઇન ટ્રોપિકલ ફોરેસ્ટ આર પાર્ટ ઓફ ધ અર્થ બાયોડાયવર્સિટી. ખાસ કરીને એક અહીંયા જંગલ બતાવ્યું છે, સુમાત્રા જંગલની અંદર મોટું જે ફ્લાવર થાય છે રેફલેશિયા એ બતાવેલું છે, અને કોટન ટોપ ટેમેરિન એક પ્રકારનો જે મંકી છે એ બતાવેલું છે. આ બે સ્પીસીસ એ સુમાત્રા જે ટાપુ છે એની એક વિશેષતા છે, સ્પીસીસ વેરિએશન માટે ચિત્ર દર્શાવેલું છે. સ્પીસીસ ડાયવર્સિટી ઇઝ અ મેઝર ઓફ ધ ડાયવર્સિટી વિધિન ઇકોલોજીકલ કોમ્યુનિટી. તો આ એક મેઝરમેન્ટ છે કોઈ પણ ઇકોલોજીકલ કોમ્યુનિટીની અંદર, દેટ ઇનકોર્પોરેટ્સ ધ સ્પીસીસ રિચનેસ એન્ડ ધી એવનેસ ઓફ સ્પીસીસ એબન્ડન્સ. ખાસ કરીને જાતિઓની જે વિપુલતા છે એ વિપુલતા નક્કી થાય છે. સ્પીસીસ ડાયવર્સિટી ઇઝ ઇન્ફ્લુઅન્સ બાય સ્પીસીસ રિચનેસ. ખાસ કરીને સ્પીસીસ રિચનેસ છે એ પણ એક પ્રભાવ ધરાવે છે. ઓલ એલ્સ બિંગ ઇક્વલ, કોમ્યુનિટીઝ વિથ મોર સ્પીસીસ